લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલા જીવન દાવ ઉપર લાગ્યું છે પછી મેં હોસ્પિટલ માં જઈને પાછો દારૂ તેમ રહ્યો મને તમે કહો જોઈને પાછો દવાટાવવાની હોય કોમ કરીને પાછો રહ્યો હોય છે તે જઈને થોડો થોડો થયો હોય

નસબંધી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી નું નિવેદન આરોગ્યના કર્મચારીની ભૂલ છે કર્મચારી સાથે કડક માં કડક કાર્યવાહી કરાશે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી થઈ શકે છે તો મહત્વનું છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે નસબંધી કાંડમાં પણ તપાસનો ધમધમાટ આવું કૃત્ય કેમ કરવામાં આવ્યું તેને લઈને પણ તપાસ કરવામાં આવશે મહેસાણામાં નસબંધી કાંડ સામે આવ્યો છે કે જેમાં એક યુવાનની નસબંધી કરવામાં આવી તેને દારૂ પીવડાવી દેવામાં આવ્યો જે બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો અમારા જે કર્મચારી છે અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે એ કર્મચારી જે તે સબ સેન્ટર છે અમારું સબ સેન્ટર સબ સેન્ટર ધનાલી છે ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાહક છે અને આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું ચાર્જશીટથી માંડીને ઇવન તો સસ્પેન્શનથી માંડીને અમે અમારી કક્ષાએ નિર્ણય ફાઇલના પ્રોસેસમાં છે અને ભાગે અમે બહુ જ એકદમ કહેવાય ને એક દાખલો નમૂનારૂપ દાખલો બેસે અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી બોગસ આંગળીયા પેઢી ઊભી કરી એક કરોડની ઠગાઈ કરવામાં આવી છે અમરેલીમાં ટુ વ્હીલરની ધરાવતા વેપારી સાથે આ બનાવ એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢીમાં રૂપિયા કરોડ રૂપિયા લઈને બોગસ સાંગળિયા પેઢી બંધ કરીને ફરાર થયા નવરંગપુરામાં શરૂ કરી હતી બોગસ આંગળીયા પેઢી જયદીપ રાવરાણી નામના વેપારીએ નોંધાવી છે ફરિયાદ તો બાર લોકો સામે ઠગાઈનો ગુનો નવરંગપુરામાં નોંધાયો છે તો ખેડાના મહુદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ ભાજપના નિલેશ ચંદુભાઈ પટેલ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે મહુદા એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહરીફ જ્યારે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને મહુદા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા અગાઉ બેટમ રહી ચૂકેલા ચેરમેન નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાતા સમર્થકોએ ફૂલહાર પહેરાવીને ઉજવણી કરી મૌધા વિધાનસભાની APMC ની ચૂંટણી આજે હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે સીઆર પાર્ટી સાહેબે આપેલા મેન્ડેટો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની ત્રણે ત્રણ સીટ જીતવા માટે પણ અમને બાહે ધરી આપી આજે મને મારા જે એપીએમસી ના ડિરેક્ટર મારી પર વિશ્વાસ રાખી અને મને બિનહરી ચૂટ્યો છે એ બદલ મારા ડિરેક્ટર સીઓનો અને મારા સંગઠન પ્રમુખ રમેશભાઈ તથા મોન્ટુભાઈ શહેર પ્રમુખ મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભ સાહેબ તથા મારા ધારાસભ્ય સંજયસિંહ મળ્યા સાહેબ હું ખૂબ ખૂબ આભાર માનું છું તો છોટા છોટાઉદેપુરની મોટીઝરી શાળાના શિક્ષક કથિત રીતે લાપતા બનતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે બપોરે એક વાગ્યા સુધી શિક્ષક શાળાએ ન પહોંચતા વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે શાળાનો વિડિયો વાયરલ કર્યો મહત્વનું છે કે અવારનવાર મોટીઝરી શાળાના શિક્ષક અંગે ફરિયાદો થવા છતાં જિલ્લા તાલુકા શિક્ષણ તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે શિક્ષકો ગેરહાજર રહેતા આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ પર અસર થવાની વીડિયોમાં વાત કરાઈ છે તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અલગ અલગ પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું રોકાણ બીઝેડ ગ્રુપમાં થયું છે આ મુદ્દે શિક્ષકોએ જ એજન્ટની ભૂમિકા ભજવીને રોકાણ કરાવ્યું હતું તેવું સામે આવ્યું છે સમગ્ર મામલે સીઆઈડી ક્રાઈમે તપાસ આદરી છે ત્યારે આ દરમિયાન અલગ અલગ ખુલાસાઓ પણ સામે આવ્યા છે જેમાં ગ્રુપ દ્વારા શિક્ષકોને બાલીનો પ્રવાસ કરાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ આરંભી દેવાય છે શિક્ષિકા દ્વારા

તો જામનગર એરપોર્ટમાં બોમ્બ હોવાની મોકડ્રીલ યોજાઈ એરપોર્ટ પર બોમ્બ અંગેની માહિતી અપાતા લોકોમાં ખળભળાટ મચ્યો ત્યારબાદ સમગ્ર એરપોર્ટને તાત્કાલિક ખાલી કરાવીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ મોકડ્રીલમાં પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ફાયર બ્રિગેડ અને એરપોર્ટના સ્ટાફે બોમ્બ શોધવાની સંયુક્ત રીતે કવાયત હાથ ધરી માત્ર વીસ મિનિટમાં તંત્રએ બોમ્બ જેવો પદાર્થ શોધી કાઢીને લોકોને મોકડ્રીલ અંગે જાણ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

બંને મજૂરો ટાવર પરથી કોઈ કારણોસર નીચે પટકાતા ઘટના મોત નીપજ્યા બંને શ્રમજીવીઓ કર્ણાટક રાજ્યના હોવાની પ્રાથમિક વિગતો સામે આવી તેમજ પોલીસ પહોંચી છે પંચમહાલ કાલુલમાં લગ્નના વરઘોડામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે ખાનગી રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હવામાં ફાયરિંગ કરનાર દાહોદના યુવક સામે નોંધાયો છે ગુનો લાયસન્સવાળી રિવોલ્વરમાંથી જાહેરમાં કરાયો હોવાનો ખુલાસો દાહોદના ગોવિંદનગરમાં રહેતા જીતેન્દ્ર પંચાલની અટકાયત કરાઈ તો દ્વારકા પાસેના રૂપેણ બંદર પર માછીમાર સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે બોટ પાર્કિંગને લઈને નજીવી બાબતે મારામારીની ઘટના બની છે બંને જૂથના આઠથી દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા દ્વારકા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી સરકારી હોસ્પિટલ દ્વારકા ખાતે લોકોના ટોળે ટોળાઓ મટ્યા સ્થિતિ કાબૂમાં રાખવા દ્વારકા પોલીસ